ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 અને એમાં વિડિયો નંબર 11 છે એમાં બે સમાંતર વિદ્યુત પ્રવાહો બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતો વિદ્યુત બળ લાગતો ચુંબકીય બળ જોઈશું હવે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતો ચુંબકીય બળ છે એટલે કે બે તાર એકબીજાને સમાંતર રાખેલા હોય તો જ્યારે બે તાર એકબીજાને સમાંતર રાખેલા હોય તો એકબીજા પર કેવી રીતે ચુંબકીય બળ લગાડે છે તેની આપણે ચર્ચા કરીશું તો અહીંયા આ રીતે આપણે જોઈ શકીએ તો વર્ણન રીતે કરી શકાય આકૃતિનું તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અતિ લાંબા અને એકબીજાને સમાંતર રાખેલા બે વિદ્યુત પ્રવાહ ધારી તાર છે જેમાં અનુક્રમે પ્રથમ તાર છે એમાંથી આઈએ જેટલો વિદ્યુત પ્રવાહ અને બીજો તાર છે એમાંથી આઈબી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બે તારો વચ્ચેનું લંબ અંતર છે એ ડી છે તો આવી સ્થિતિમાં પ્રથમ તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં બીજો તાર રહેલો છે એવું વિચારી શકાય હવે પ્રથમ તાર છે તે પ્રથમ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા તારના દરેક બિંદુએ સમાન છે કારણ કે અતિ લાંબો તાર છે તો આવી સમમિતિ ઉપરથી એવું કહી શકાય કે પ્રથમ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા તાર ઉપર દરેક બિંદુએ સમાન હશે તો પ્રથમ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું હોય તો પ્રથમ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે પ્રથમ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિચારે તો એ ચુંબકીય ક્ષેત્ર જો આપણે ડી કહીએ તો ઈ એ ઇઝ ઇક્વલ ટુ ઈ એ મૂલ્ય બી એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ એ અને અપોન 2 પાઈ બી તો અહીંયાથી પ્રથમ તારમાં આપણે સૂત્ર હતું મ્યુ ઝીરો આઈ એ અપોન 2 પાઈ આર લંબંતર તો અહીંયા લંબંતર ડી છે તો અહીંયા ડી તો મ્યુ ઝીરો આઈ એ અપોન 2 પાઈ ડી એને સમીકરણ નંબર 1 આપી દે હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને કારણે અહીંયા બીજો જે તાર છે એ બીજા તારના એ લંબાઈ હવે આ એ લંબાઈ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ અંદર જતી દિશામાં મળશે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે ડીએ છે એ ડીએ ઉદ્ભવશે પણ પુસ્તકના પાનને લંબ અંદર જતી દિશામાં આની તો આવી સ્થિતિમાં જ્યારે તમે આ ડીએ છે પુસ્તકના પાનને લંબ અંદર જતી દિશામાં વિચારો તો આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આઈબી આ રીતે છે તો અહીંયા જ્યારે તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરશો તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં અને વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખે તો આ આઈબી છે તે આઈબી ની જગ્યાએ અહીંયા પ્રવાહ ખંડ કે જેની લંબાઈ એલ લે તો આઈબી ટુ એલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર બીએ ને લીધે લાગુ પડે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ તો આ બંને પરસ્પર લંબ થવાના પરસ્પર લંબ થવાના એટલે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વિદ્યુત પ્રવાહ ધારિત તાર
આઈએનએ લીધે લીધે બીજા તા આઈએ તા કયા લી તો વિદ્યુત પ્રવાહ તા તા એને લીધે બીજા તા પર લાગતું એ લાગતું પર વિચાર્યું તો એફ લીએ તો એફ લીએ એટલે એને લીધે બી ઉપર લાગતું તો અહીંયા આપણે એફ લીએ બરોબર વિચાર્યું તો આઈ એન અહીંયા આપણે આ જે બીજો તાર છે એમાં એ લંબાઈનો ખંડ લઈએ તો આઈ બી ઇન્ટુ એલ અને ક્રોસ બી એ હવે જો બંનેની વાત કરીએ તો એ બી એ બરોબર આ બંને પરસ્પર લંબ થવાના બંને પરસ્પર લંબ થવાના એટલે બીજા શબ્દોમાં આઈ બી એલ બી એ અને સાઇન બાય બાય સાઇન બાય બાય ની કિંમત 1 છે તો એ બી એ બરોબર આઈ બી એલ અને બી એ બરોબર હવે આ સમીકરણ 2 છે એ સમીકરણ 2 માં અહીંયા બી એ ની કિંમત મૂકી દે તો સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકીએ તો સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકો તો સમીકરણ 2 માં એક ની કિંમત મૂકીએ તો એ બી એ બરોબર અહીં આપણે જાણીએ છીએ આઈ બી એલ અને બી એ ની કિંમત અહીં મૂકી દઈએ ઉપરથી સમીકરણ 1 માંથી તો મ્યુ 0 આઈ એ મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ બી તો હવે સૂત્ર આવે તો છે મ્યુ 0 આઈ એ આઈ બી ઇન્ટુ એલ અને અપોન 2 પાઈ બી થવાનું આઈ એ બી એમ क्षेत्र विद्युत प्रवाह प्रथम तार पर लागू તો એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વિદ્યુત પ્રવાહ ધારિત તાર બીને લીધે પ્રથમ તાર પર લાગુ પડે તો એ પ્રથમ તાર પર લાગતું બળ આપણે વિચારીએ તો એ બળમાં શું થશે તો એફ બી એની જગ્યાએ એફ એ બી આવશે તો એફ એ બી બરોબર અહીંયા સૂત્ર આવું થશે મ્યુ 0 આઈ એ આઈ ઈ એલ અને અહીંયા 2 પાઈ બી થશે મૂલ્ય એટલે એક થવાનું પરંતુ અહીંયા દિશા છે એ દિશા અહીંયા એફ એ બી છે એફ એ બી અને એફ બી એ બંનેની દિશા જુદી થઈ જવાની તો આ એ બી એસ એની કરતા એ બી બી ની દિશા એના કરતા વિરુદ્ધ થવાનું આ તરફ તો એ વિરુદ્ધ દિશા છે એટલે બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન મૂલ્યની દ્રષ્ટિએ સમાન હશે પણ જો દિશા વિચારીએ તો અહીંયા એ બી બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બી એ એટલે એવું કહી શકાય કે બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ એટલે અહીંયા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો પાલન થાય છે એવું કહી શકાય હવે આમાં થોડું કારણ છે કે જો તારની એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ શોધવું છે તો એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ શોધવું હોય તો આ તમે જે લંબાઈ વિચારી હતી એ આ વિચારી હવે એકમ લંબાઈ માંગી હોય તો એલ વડે ભાગી દઈએ અહીંયા બી એલ વડે ભાગી દઈએ તો એકમ લંબાઈ દીઠ જો લાગતું બળ શોધવું હોય
is equal to FBA અને અપોન L એટલે FBA ને તમે L વડે ભાગી દો તો હવે સૂત્ર થશે μ0 IA IB અને અપોન 2 pi d તો આ જે સૂત્ર છે એ એકમ લંબાઈ દીઠ લાગતા પાણીનું સૂત્ર બન્યું તો આ રીતે બે સમાંતર બિંદુ પ્રવાહ વચ્ચે લાગતા ચુંબકીય બળની વાત કરી તો આમાં સૂત્ર યાદ રાખવાનું FBA બરાબર μ0 IA IB L / 2 pi d અને એ જ રીતે FBA પર તો બી સૂત્ર ઇન્વર્સ મળવાનું દિશા પરસ્પર વિરુદ્ધ થવાની એટલે આના પરથી એક તારણ કાઢી શકે કે જ્યારે બંને તારમાંથી એક જ દિશામાં એટલે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બંને તાર વચ્ચે ચુંબકીય આકર્ષણ બળ લાગે ચુંબકીય કેવું બળ લાગે આકર્ષણ અને જો બંને તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બંને તાર વચ્ચે અપાકર્ષી બળ લાગે તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો અપાકર્ષી બળ અને સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કયું બળ લાગે આકર્ષી બળ હવે આ રીતે જે બે સમાંતર વિદ્યુત પ્રવાહ છે એના વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવ્યા પછી હવે આપણે એમ્પિયર ની વ્યાખ્યા જોઈશું તો તમને આગળ પૂછે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું ચુંબકીય બળ સમજાવી અને એમ્પિયર ની વ્યાખ્યા પર તો આગળ જવાનું નિતર એવું કે આ સૂત્ર સ્વીકારી અને એમ્પિયર ની વ્યાખ્યા આપો તો સૂત્ર માત્ર લખી દેવાનું અને એના પછી એમ્પિયર ની વ્યાખ્યા આપવાની તો અહીંયા હવે એમ્પિયર ની વ્યાખ્યા ની આપણે સમજૂતી મેળવીશું એમ્પિયર ની વ્યાખ્યા તો એમ્પિયર ની વ્યાખ્યા માટે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે એકમ લંબાઈ જે બળ લાગે છે એ બળ આપણે આમ કહીએ એફ અપન F is equal to F upon L is equal to અહીંયા μ0 IA IB અને upon 2 pi d આ સૂત્ર તમે હવે આ સૂત્ર છે એના પરથી આપણે એમ્પિયર ની વ્યાખ્યા આપી છે અને સમીકરણ નંબર 1 કહીએ તો સમીકરણ 1 છે આમાં 1 માં IA IB is equal to 1 ampere એક એમ્પિયર આપણે વ્યાખ્યા આપીશું L બરાબર 1 મીટર લઈએ અને D બરાબર પણ 1 મીટર લઈએ તો હવે આ બધી કિંમત મૂકી દઈએ તો F is equal to સૂત્ર F બરાબર μ0 upon 2 pi I A 1 આ 1 અને આ 1 તો અહીંયા F બરાબર 4 pi into 10 to the minus 7 and upon 2 pi. Pi pi where? And that 2 into 10 to the minus 7. So I have known. So, અહીંયા આના પર વેક્ટર લખી આપી છે એમ્પિયર ની વેક્ટર તો અહીંયા એમ્પિયર એક એવો સ્થિર વિદ્યુત પ્રવાહ છે એમ્પિયર એક એવો સ્થિર વિદ્યુત પ્રવાહ છે કે જે બે પતિ લાંબા
એક બીજાને સમાંતર અને અવકર્ણને આડછેદ વાળા અવકર્ણને આડછેદ વાળા બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે જે એક બીજાથી 1 મીટર અંતરે રહેલા હોય એક બીજાથી 1 મીટર લંબ અંતરે રહેલા હોય તો આવા તાર વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2×10⁻⁷ ન્યૂટન હોય તો તે તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેવું કહી શકાય તો વ્યાખ્યા રીતે આપી શકાય કે એમ્પિયર ચાર પર દસ માં અહીંયા એવું કીધું છે કે
કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3×10⁵5 ઘાત છે. તો 3×10⁵5 ઘાત તમને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. તો અહીંયા 3×10⁵5 ઘાત 10 ઘાત આટલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. હવે આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા સાઉથ થી નોર્થ. હવે એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ આ બરોબર 1 એમ્પિયર છે. રકમ માટે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક છે, તે ટેક્સ્ટ બુક નો પેજ નંબર 156 એ તમારે ધ્યાનમાં લેવાનું. હવે તેને સમસીધી ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ. આ વિદ્યુત પ્રવાહની દિશા છે પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે અહીંયા આપણે વિચારીએ તો ઈસ્ટથી વેસ્ટ તરફ, ઈસ્ટથી વેસ્ટ તરફ. અને બી આ વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર તરફ. એટલે અહીંયા આપણે દિશા આ વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, ઉત્તર તરફ હોય ત્યારે તેને એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું થાય. એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ શોધવાનું, એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે આપણે એક શોધવાનું છે. ચલો હવે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવા માટે, આ એક શોધવા માટે અહીંયા આપણે વિચારીએ કે આપણી જોડે એકનું સૂત્ર છે. તો એક બરોબર એફ અપોન એલ સૂત્ર તમે જાણો છો. આ સૂત્રમાં તમે એફ છે એ એફ અપોન એલ નું સૂત્ર તમે વિચારશો તો મ્યુ ઝીરો અહીંયા અહીંયા આપણે જાણીએ છીએ કે લાગતું ચુંબકીય બળ શોધવું. હવે લાગતું ચુંબકીય બળ તેને શોધવા માટે અહીંયા એફ બરોબર સૂત્ર આ રીતે છે. આઈ એલ ક્રોસ બી માં અહીંયા જો આપણે મૂલ્યની વાત કરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી અને અહીંયા સાઈન બાય બાય નું થવાનું. શા માટે આવું થવાનું કે અહીંયા જો આ ચાર દિશા વિચારીએ તો નોર્થ, આ સાઉથ, આ વેસ્ટ અને આ ઈસ્ટ, આ ચાર દિશામાં વિદ્યુત પ્રવાહ છે. એ વિદ્યુત પ્રવાહ ઈસ્ટ થી વેસ્ટ તરફ છે. આ વિદ્યુત પ્રવાહ અહીંની દિશા છે. જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે સાઉથ થી નોર્થ તરફ છે, આ બીજી દિશા છે. તો આવી સ્થિતિમાં આઈ અને બી છે પરસ્પર લંબ થવા, એટલે અહીં સાઈન બાય બાય ટુ મૂક્યું છે. સાઈન બાય બાય ટુ મૂક્યું તો અહીંયા આપણે વિચારીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી થવાનું. અને જો એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવું હોય તો એકમ લંબાઈ દીઠ અહીંયા આ જે દિશા થઈ
આર્યન ની દિશા અને બી ની દિશા તો આર્યન છે આર્યન અને બી વડે રચાતા સમતલ ને લંબ જમણાંતર સૂત્ર મૂકી અને આર્યન ને જો તમે બી તરફ ગુણાવ તો પુસ્તકના પાટે લંબ અંદર જતી દિશામાં થશે હવે અહીંયા બીજા કિસ્સામાં આ નીચે દિશા વિચારી કે પહેલો દિશો અને હવે બીજો દિશો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આપણે વિચારી હતી કઈ ઈસ્ટી વેસ્ટ દિશા હવે અહીંયા વિદ્યુત પ્રવાહની બરાબર 1 એમ્પિયર લઈશું પણ વિદ્યુત પ્રવાહની દિશા જે વિચારશો એ સાઉથથી નોર્થ વિચારશો સાઉથથી નોર્થ હવે જ્યારે સાઉથથી નોર્થ તમે દિશા વિચારો તો અહીંયા નોર્થ આ સાઉથ આ વેસ્ટ તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આ દિશામાં છે સાઉથથી નોર્થ અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એ જ દિશામાં છે તો બંને પરસ્પર સમાંતર બંને પરસ્પર સમાંતર થાય તો અહીંયા થીટા 0 થવાનું થીટા 0 થવાનું તો f બરોબર f બરોબર il cross b છે એમાં f is equal to il b sin 0 થાય sin 0 નું મૂલ્ય 0 થાય એટલે f 0 અને f 0 તો જે પર કે પણ 0 તો એટલે અહીંયા એકમ નંબર દીઠ લાગતું બળ છે એ 0 થવાનું અને જ્યારે પેલામાં એકમ નંબર દીઠ લાગતું બળ 0 થશે નહીં તો આ રીતે તમે ઉદાહરણ છે એ ઉદાહરણ 4.10 ની અહીંયા આપણે ચર્ચા કરી છે હવે આ ઉદાહરણ 4.10 ની ચર્ચા કર્યા પછી અને આ પછીના વિડીયોમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગુજરો એક ગુજરા પર લાગતો આપણે ટોર્ક એની આપણે સમજૂતી મેળવીશું તો એ વિદ્યુત પ્રવાહ ધારિત ગુજરા પર લાગતા ટોર્કની સમજૂતી આના પછીના વિડીયોમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થીઓ